Namo Dove Savari Antanam, Namo Dove Savasidanam, Namo Dove Savairiyanam, Namo Dove Savujayanam, Namo Dove Savatrikalavati Savanam, Omkara Mindu Sanyavta Nityam Jayanti Yogina, Kamadam Bhakshadam Chayomkarai Namo Namo, Manminam Bhagavani Romaginam Gautamavini, Mangalam Kunkundari Ujendram Bhosu Mangalam Namasumari Sadhani Swanam Bhutya Chakasi Chik Sohavai Bhavaya Sarvama Vihau Niyutha Nidata Samai Sahara Basne Trashin Ki Panchashin Very nice Tika Atma सुख संवाद है जरी भूता थी रागारी नो अकारक रचे भगवान स्वरूप आत्मा भगवान स्वरूप छे वितरान मूर्ति छे न्यायक स्वभाव छे पूर्ण पवित्र अनंत गुणों पिंड छे ये आत्मा भूता थी अकारक छे राग पुण्य पापना भाव तेनो स्वभाव भाव ते करता नहीं समझा क्या कहें आत्मा स्वभाव चैतन्य ज्ञान आनंद पूर्ण आनंद स्वरूप है पूर्ण भगवत स्वरूप है आत्मा ये वितराग स्वरूपी भगवान वितराग स्वभाव थे भरेलो प्रभु ये नया दान व्रत भक्ति आली ना सुबह सुबह है नहीं करे नहीं यह करता है हाँ इन्हीं बात से भाई आत्मा सुचिरानंद मूर्ति प्रभु स्वभाव एनो शुद्ध चैतन्य वितराग छे एनो स्वभाव अतीन्द्रिय आनंद अतीन्द्रिय ज्ञान अतीन्द्रिय ईश्वर प्रभुता ईश्वर अनंती स्वच्छता अनंती स्वस्थ संवेदन प्रकाश स्वभाव स्वरूप छे ये आत्मा पोता ने आश्रय थी राग ने द्वेष बिन पाप करे एम बने नहीं ये पोता थी राग ने इतने पुण्य पाप ना भाव एनो अकार कारण जो एम न होए तो आत्मा पोता थी रागानी भगवनों का होए पोता थी पुत्र स्वभाव थी पुण्य ने पाप दया ने दान व्रत ने भक्ति ये विकारी भाव एनो जो स्वयं आत्मा करता हो तो अप्रतीक मना प्रत्याख्या ना द्विपणा उपदेश बनी सके नहीं जैतन पंडित तो बीजू लीधु से ने भाई जैतन पंडित है एम के आ शब्द के मुख्या से अप्रतीक मनो શુદ્ધ નહીં ને અપેક્ષા હી નિશ્ચિત થી વાત કરી છે ભાઈ જયચંદ પંડિત અર્થ કર્યો છે ને જયચંદ પંડિત આચાર્ય જયચંદ પંડિત એ એમ કે આ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન શબ્દ કેમ લીધા છે કે એને શુદ્ધ નહીં થી બતાવવું છે એથી દોષ છે એના નથી नहीं तो कहूं छे तो प्रतीक मन प्रत्याख्या राग थी हटवू छे अने स्वभाव में आवू छे एवं एनु स्वरूप छे बतावू छे एम पण आ शुद्ध नहीं नू कथन छे तेथी प्रतीक मन पाछू फरवू ये न लेता अस्थिपणे ने अप्रतीक मन दोष जे छे ए दोष एना स्वरूप में नथी माटे दोष नो त्याग करवामां आवे જેની વાત છે બહુ ભાઈ આ લખા બહુ જ સૂક્ષ્મ છે આ જૈતન પંડિતે અર્થ કર્યો છે
આચાર નહીં કે આ પ્રતિક મને પ્રત્યાખ્યાન શબ્દ કેમ આપ્યો. ખરેખર તો પ્રતિક મને પ્રત્યાખ્યાન બે કેવું છે, કેમ કે જેવી વસ્તુ સ્વરૂપમાં વાસ્તવિક વિકાર હોય તો એનું વિકારનું પ્રતિક્રમણ કરવું અને વિકારનું પ્રત્યાખ્યાન કરવું એ બની શકે નહીં. સમજાય છે? કઈ પોતે જાત એની શુદ્ધ ચિદાનંદ સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા એ પોતાની જાતે પોતાને આશ્રયે પોતાને અવલંબે દયાદાન વ્રત ભક્તિ પુન પાપના ભાવ ન કરે, કેમ કે વિકાર છે જેની વાત છે પ્રભુ. ત્યારે જો એમ કેમ ન કરે કે ભગવાને તો બે પ્રકારનો ઉપદેશ કર્યો છે, શુદ્ધ નહીં થી એ પ્રતિકમણ અત્યારે ક્યાં શબ્દ આપ્યો છે. ખરેખર તો ભગવાન કહે છે કે વિકારથી હઠી જા અને ભવિષ્યમાં વિકારનો ભાવ કરીશ નહીં, એમ પ્રત્યાખ્યાન અને પ્રતિક્રમણ કહેવાનો ભાવ છે. પણ આ શુદ્ધ નયનું કથન છે એથી એના સ્વરૂપમાં નથી એવો જે વિકાર અપ્રતિક્રમણ વ્યાખ્યાનનો વિકાર, એ વિકારને ટાળવાનો જે ઉદ્દેશ કયો એનો અર્થ એ થયો કે એના સ્વરૂપમાં વિકાર કરવાનું સ્વરૂપ નથી. જો એના સ્વરૂપમાં વિકાર કરવાનું હોય તો સ્વરૂપ નિત્ય છે તો નિત્ય વિકાર કરે, કાયમ વિકાર કરે. સમજણી વાત છે. ભગવાન મારા પ્રભુનું જીવનો બાપુ વિકરાળ જીનેશ્વરની ઝીણી વાતો બહુ અત્યારે તો બધી થોડ વાતો થઈ ગઈ છે ને. અહીં તો પ્રથમ એમ કે છે કે આત્મા વસ્તુ જે છે પ્રભુ એ પોતાને અવલંબે ને પોતાને આશરે દયાદાન વ્રત ભક્તિના વિકારના પરિણામ કરે એમ બને નહીં, કારણ કે એના ગુણમાં અને દ્રવ્યમાં એ પવિત્રતા ભરી છે. તો એ પવિત્ર છે એ અપવિત્રતાને કરે એમ કોઈ રીતે બને નહીં. તો કે કેમ એમ કહેવું પ્રભુએ કે ભાઈ બે પ્રકારનો ઉપદેશ આપ્યો છે ને કે વિકારથી વર્તમાનમાંથી હટવું અને ભવિષ્યના વિકાર થવા ન દેવા એમ ઉપદેશ કર્યો છે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો. એનો અર્થ નિષેધથી શુદ્ધ નહીં થયા પ્રતિકૂળ અત્યાખ્યાન કર્યું, દોષથી વર્ણન કર્યું. આમ દોષ વસ્તુમાં નથી એવા દોષથી છૂટે છે, દોષથી પાછો ફરી જાય છે, માટે તેનામાં દોષ કરવાનો સવાલ નથી. સમજાય છે? કાંઈ છે એ ઉપદેશ બની શકે નહીં. અપ્રતિક મને અપ્રત્યાખ્યાનનો જે દ્રવ્ય અને ભાવના ભેદે બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય અને ભાવના નિમિત્ત નિમિત્તપણાને જાહેર કરતો હતો. શું કહે છે? શાંતિથી આ ભગવાનની વાત છે પ્રભુ. આ તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમનું કથન એ બીજે ક્યાંય છે નહીં. વિતરાગ સિવાય આવી વાત નામ માત્ર પણ ક્યાંય સત્ય નથી. આ તો પરમેશ્વર જીનેશ્વર દેવ પ્રભુ વિરાજે છે મહાવીર ક્ષેત્રમાં, એ ત્યાંથી આ વાણી આવી છે. એમ કે છે પ્રભુ એક વાર સાંભળ શાંતિથી કે તારું સ્વરૂપ છે એ તો પરમેશ્વર સ્વરૂપ છે, ભગવાન સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે. કેમ કે જો વિતરાગ એમ પરમેશ્વર સ્વરૂપ ન હોય તો એની પર્યાયમાં પરમેશ્વરને વિતરાગતા આવશે ક્યાંથી? જે અર્યંત થાય છે પરમાત્મા અનંત કેવળ જ્ઞાન અનંત કેવળ દર્શન અનંત આનંદ અનંત વીર્ય એ પર્યાયમાં અનંતપણું આવ્યું આવ્યું ક્યાંથી? બહારથી આવે છે એમાં છે.
ભગવાન આત્મામાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત મિત્રતા, અનંત શાંતિ 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 એવો અનંત શાંતિથી ભરેલો પ્રભુ છે. એ જાતે પોતે વિકાર કરે એવું બની શકે નહીં. એટલે જાતે એટલે પોતાને અવલંબે આ વિકાર કરે એમ બને નહીં. ક્યારેક વિકાર થાય છે કેમ એ કંઈક જુઓ કે અત્યાર પ્રતાપનો દ્રવ્ય ભાવના ભેદે બે પ્રકારનો ઉપદેશ છે. એટલે શું કે છે કે જે વિકાર જીવ કરે છે એમાં પરદ્રવ્યનું લક્ષ છે, એને સ્વદ્રવ્યનું લક્ષ નથી. ભગવાન શું ચિદાનંદ પ્રભુ છે તેની દ્રષ્ટિ નથી, તેથી તે પરદ્રવ્યના લક્ષમાં જાય છે. તેથી તેને પરદ્રવ્યની મમતા થાય છે. પરદ્રવ્યની મમતા, પરદ્રવ્યના સંસ્કાર, પરદ્રવ્ય મારા છે તેવો એને ભાવ થાય છે. અને તે નિમિત્ત કરાવતું નથી, પરદ્રવ્ય કરાવતું નથી, કરે છે પોતે પણ પરના લક્ષે. તેથી દ્રવી અને એના લક્ષે કરે છે પોતે ભાવ વિકારી. એ બે નિમિત્ત નિમિત્તી સંબંધનો જે ઉપદેશ છે એ એમ બતાવે છે પોતે જાતિ વિકાર કરે હોય એનો સ્વભાવ નથી. સમજાય છે કાંઈ? ઝીણી ગાથા બહુ બાપુ, સાદી ભાષા એ કહીએ તો એ વિતરાગ મૂર્તિ પ્રભુ અણાકુળ આનંદનો સાગર, એ આનંદના સાગર આનંદને અવલંબે દુઃખરૂપી વિકાર ભાવને કરે કઈ રીતે? સમજાય છે? નહીં. ભગવાન આત્મા અણાકુળ આનંદ સચિદાનંદ પ્રભુ, અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાનનો સાગર, એ અતિન્દ્રિય આનંદ પોતે પોતામાં તો અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન છે, એ પોતે કઈ રીતે વિકાર દુઃખને રાગ દયાદાન કામ ક્રોધના પરિણામ રાગ છે દુઃખ છે, તો આનંદ સ્વરૂપ ભગવાન દુઃખને કરે છે રીતે એનામાં દુઃખનું સ્વરૂપ કરવાનું છે નહીં. જીણું પડશે પ્રભુ, વસ્તુ પણ એવી છે જીણી. ભગવાનજી બરાબર તાકરે છે આ વખતે આવી વાતમાં. શાંતિથી જોવો તો કે છે તારો સ્વરૂપ જે કાયમી છે નિત્ય કાયમી, એ તો શાંત અકસાય આનંદ વિતરાગતા શુદ્ધતા ચિદ ઘન જ્ઞાનનો પિંડ આનંદનો કંદ છે, એવો જે ગુણનો દરિયો પ્રભુ, એ ગુણ બધા પવિત્ર છે, એ પવિત્રનો દરિયો પ્રભુ, એ પોતાને અવલંબે ગુણને અવલંબે વિકાસે તે કરે. સમજાય છે કાંઈ? ત્યારે કે એનામાં વિકાર થાય છે, તેથી તો પ્રભુએ પતિકમલને પડી પ્રત્યાખ્યાન કહ્યું કે વિકારથી ખસી જા અને વિકાર ભવિષ્યનો કરીશ નહીં, એમ જે પ્રતિકમલને પ્રદેશનો ઉપદેશ આપ્યો એ એમ બતાવે છે કે નિમિત્ત ઉપર એનું રસ જાય છે, જેથી નિમિત્તની એને મમતા થાય છે. આ નિમિત્ત દ્રવ્ય છે તેના ઉપર દ્રષ્ટિ નથી, અને તેથી આ દ્રવ્ય પરદ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે. તેથી તેને પરદ્રવ્યની આ દ્રવ્ય હું છું એમ ન થયું, ત્યારે આ નિમિત્ત હું છું એ મારા છે એમ એની મમતા થઈ. એ પરદ્રવ્ય કરેલું નથી, પરદ્રવ્યમાં તેનું નિમિત્ત લક્ષ ગયું છે, અને તેથી પરદ્રવ્યને દ્રવ્ય કીધું અને એને લક્ષ્ય થતા ભાવ પંપા વિકાર તેને ભાવ કીધા. એ દ્રવ્ય દ્રવ્યને ભાવને નિમિત્ત નિમિત્ત સંબંધ છે.
સમજાય છે કઈ? આત્મા કારણ અને વિકારી કાર્ય એવો આત્મામાં સ્વભાવ છે નહીં. હા હા હા, ગજબ વાત કરે છે. આવી વાત દિગંબર મુનિઓ કેવળ જ્ઞાનીના કેળાય તો છે. વાત તો ઝીણી બાપુ, લોકો બહારના પ્રવૃત્તિમાં રોકાઈ ગયા. પડ સત્ય પડ્યું એક કે છે કે એક પ્રભુ તો પૂર્ણાનંદ અને અતિન્દ્રિય શાંતિનો સાગર છે ને નાથ. એ શાંતિને આશ્રયે એટલે અકસાય સ્વભાવને આશ્રયે એટલે કે વિતરાગને અતિન્દ્રિય આનંદને આશ્રયે વિકાર સિદ્ધ થાય. એ પોતે તો વિકારનો અકારક વસ્તુ તો છે. વસ્તુનું સ્વરૂપ તો વિકારનું, દયાદાન વર્તના પરિણામના વિકારનો પણ કરતા એ આત્મા નથી. હા હા, ત્યારે ક્યાં થયો શું આ? કે ત્યારે પ્રભુએ કહ્યું ને કે ભાઈ તું વિકારથી હટી જા, કારણ કે તારા સ્વભાવમાં નથી. ભવિષ્યનો વિકાર કરીશ નહીં, કેમ કે ભવિષ્યમાં પણ તું પવિત્ર છો, તારામાં દોષ છે રહેશે નહીં. આ ઝીણું છે, તમારા રૂપિયામાં સમજાય એવું નથી. ત્યાં થોડા રૂપિયા સમજાય, ધૂળ કરોડોપતિ માણસ થઈ. હા હા, ધૂળમાં નથી. એ જ કે છે તારું દ્રવ્ય વસ્તુ આનંદ સ્વરૂપ, એનું લક્ષ કરજો તો વિકાર થાય નહીં. જયારે તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી તારું ક્યાંક બીજે લક્ષ છે, બીજી ચીજ ઉપર. પછી કોઈ પૈસો હોય, સ્ત્રી, કુટુંબ, કર્મ, ગમે તે, એ પરદ્રવ્યના નિમિત્ત ઉપર તારું લક્ષ છે. તેથી નિમિત્તના તને સંસ્કાર રહી ગયા છે, નિમિત્તને તેને ભલું માન્યું છે. એ દ્રવ્યનું અપ્રતિક્રમણ છે અને તેના લક્ષે જે વિકાર થયા તેનાથી તો છૂટતો નથી. એ જ વિકારનું અપ્રતિક્રમણ છે. પણ નિમિત્તનું અપ્રતિક્રમણ છે, આ વિકારનું અપ્રતિક્રમણ છે. વાટણીજી ધીમેથી સમજવાની છે વાત બાપુ. ભગવાન આત્મા એમ બોલાવે છે આચાર્યો, તેમ પોકાર કરે છે ભગવાન આત્મા. આ ચાહે તો એક ઇન્દ્રિયનો, બે ઇન્દ્રિયનો, ત્રણ ઇન્દ્રિય, ગમે તે આત્મા હો, વસ્તુ છે, દ્રવ્ય છે, દ્રવ્ય છે, વસ્તુ છે. એ વસ્તુમાં વસેલા અનંત ગુણો છે પવિત્ર, એ ભગવત સ્વરૂપ જ છે બધા આત્માઓ. તે ભગવત સ્વરૂપ, એનાથી વિરુદ્ધ વિકાર ભાવને ભગવાનને આશ્રય, ભગવાનને સ્વરૂપને આશ્રય કેમ કરે? તેથી તો પ્રભુનો ઉપદેશ છે પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનનો, કે તું એ વિકારમાંથી હટી જા, પરના નિમિત્તના લક્ષ્ય છોડી દે અને નિમિત્તને લક્ષી વિકાર થાય તેને પણ છોડી દે. એમ જે ઉપદેશ કર્યો એનો અર્થ એ થયો કે આત્મા સ્વયં પોતાથી વિકાર કરે એવું છે નહીં. નિમિત્તને લક્ષી જાય તો નિમિત્ત નિમિત્ત સંબંધમાં વિકાર થાય. હા હા હા, આવી વાતો છે. હા, અહીં તો શુભ ભાવ એ દયાના, દાનનો, ભક્તિનો, વ્રતનો, પૂજાનો, જાત્રાનો એ રાગ છે, રાગ છે. અહીં તો એ કે છે કે રાગનો કરતા જો આત્મા હોય તો આત્મા તો સદોષ થઈ જાય. આત્મા તો નિર્દોષ, ત્રિકાળ પવિત્ર છે. માટે પોતે પવિત્ર પરમાત્મા એ રાગનો કરતા છે જ નહીં. આ રાગનો અકર્તા છે. એટલે કે સંયક દ્રષ્ટિ થાય, એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય,
તેથી તે સમ્યક દ્રષ્ટિ રાગનો કરતા થતો નથી. કેમ કે દ્રષ્ટિમાં વિષય દ્રવ છે અને દ્રવ પવિત્રનો પિંડ છે, તેથી તે દ્રષ્ટિના વિષયવાળો સંકેતથી રાગ થાય એનો કરતા થતો નથી, એનો જાણનાર રહે. હા 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 હા, આવી વાતો છે. આવો ઉપદેશ હોય માને પકડાઈ નહીં, હવે આવો મારો ઉપદેશ છે, પ્રભુનો આવો ઉપદેશ છે બાપુ. આહા, અનંત કાળથી અરખડતા 84 લાખના અવતાર, એક એક યોની 84 લાખ યોની એક એક યોની અનંત અવતાર કર્યા પ્રભુ. મુનિ પણ અનંતવાર લીધું છે, દિગંબર મુનિ અનંતવાર થયો પણ આત્મજ્ઞાન કર્યું નહીં. એ રાગની ક્રિયા કરીને માન્યું કે મેં સાધુ છે ને એને લઈને સ્વર્ગમાં જાય. મુનિવ્રત ધારી અનંત બેર ગ્રહે ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લઈ સુખ ન પાયો, ચઢાવામાં છે. પ્રભુ તારી પવિત્રતાના પિંડને તે કોઈ દી જોયો નહીં, જાણ્યો નહીં, તેનો આદર કર્યો નહીં. ભંડારીજી મોટા ભંડારી ત્યાં બેઠા. આ મોટો ભંડારી આય છે. હા હા, ભગવાન પરમાત્માનો પ્રકાર છે. તારામાં તો અનંતનો આનંદ આદિ પવિત્ર ગુણોનો સાગર ભંડાર છો ને પ્રભુ. એ ગુણ ને દ્રવ એ વિકાને કેતે કરે, નિર્વિકારી ચીજ એ વિકાને કેતે કરે. જાણે કે એમાં વિકાર થાય છે ને, સંસાર છે ને, રખડે છે ને, કે એ બાપુ એ છે, એ ટાળવા જેવું છે એમ સમજાવવા પ્રતિક મનને પ્રત્યાખ્યાનનો ભગવાને ઉપદેશ કર્યો. એથી કે પરના લક્ષને છોડ અને પરના લક્ષથી થતા વિકારને પણ છોડ. સ્વનું લક્ષ કર અને સ્વને આશ્રય છે પવિત્ર નારાયણ પ્રગટ કર. સમજાય છે? કાંઈ ગાથા બહુ ઝીણી આવી છે બાપુ. આ તો દિગંબર સંતોની વાણી ક્યાંય છે નહીં. વિતરાગ સિવાય, સર્વજ્ઞ સિવાય એવી વાત ક્યાંય છે નહીં. હા, એને પણ સમજવી માટે બહુ કઠણ પડે. એ કે છે કે ભગવાનનો ખરેખર દ્રવ ભાવના ભેદો દ્વિવિધનો ઉપદેશ, દ્રવ એટલે પરદ્રવ ઉપર રખ જાય છે, એ મારા માને મારા મમતા સંસ્કાર રાખે છે, એને ભલા જાણે છે એ નિમિત્ત, અને તેને લક્ષી કરે છે વિકાર એ નૈમિત્તિક. એ નૈમિત નૈમિતનો જે ઉપદેશ છે પ્રભુનો કે એને છોડી દે, એનું પ્રતિગમન કર, એનું પ્રત્યાખ્યાન કર, એમ કહેતા જ આત્મા તે સ્વયં પોતાથી વિકાર કરે એવું એનું સ્વરૂપ નથી. ફક્ત નિમિત્તને આધીન જઈને નૈમિતિ દશા થાય તેથી તે વિકાર કરે ને રખડે છે. સમજાવું કાંઈ? સમજાણું કે એક ચાર બ્રાહ્મણ છોકરો પારડી છે, બ્રાહ્મણ નો છોકરો તો નાનો 20 વર્ષનો છે. મહારાજ તમે જ્યાં જાય મુંબઈમાં હું સાંભળવા આવતો કે સમજાય છે એમ કહેતા સાહેબ ભોગવો તારો મારો હાથી લાગ્યું. એક બ્રાહ્મણ નો છોકરો હતો, પારડી છે ને અટી ગયો બ્રાહ્મણ. બ્રાહ્મણ ત્યાં રહેતો છે ઘાટકો પર, 5 રૂપિયા મૂક્યા અને આમ વાત મહારાજ હું આપણો સાંભળવા આવો જ ને મુંબઈ, સમજાય છે એમ કહેતા હતા વાત હાચી. આ તો બધા આત્માની વાત છે, આમાં ક્યાં બ્રાહ્મણ ને વાણીઓ ને ઢેર ને આમાં ક્યાં છે? અંદર આત્મા જે ભગવાન છે એની વાતો છે ને પ્રભુ. આત્મા વાણીઓ એ નથી, આત્મા પુરુષે નથી, આત્મા ઈસ્ત્રી નથી, આત્મા નપુષ્ય નથી. હા 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 હા,
આત્મા નિર્ધને નથી અને આત્મા સધને નથી, આત્મા મૂર્ખે નથી અને પંડિતની પર્યાયમાં એ પંડિતે નથી, પર્યાય પંડિત થઈ ગયો. એ તો અનંત અનંત આનંદનો સાગર. જાતની જાતની ભાતમાં તો વિકાસ થવો એ હોઈ શકે નહીં પ્રભુ. એની જાત જે છે એ જાતમાંથી તો પવિત્રતા આનંદ અતિન્દ્રિય અતિન્દ્રિય શાંતિ ને સંકિત પ્રગટે એવી એની નાત એવી એની જાત છે. છતાં એ પોતાનું લક્ષ છોડીને સ્વદ્રવ્યને છોડીને પરદ્રવ્યની મમતામાં ચાલ્યો જાય છે. પોતાના અનંતા ગુણોની પવિત્રતાનો આશ્રય છોડી દઈને એ નિમિત્તને આશ્રય જે પુનઃને પાપના વિકાર થાય તેમાં એ ઘૂસી જાય છે. સાંકડે વાત સારી આવી ગઈ જાણો પંડરજી, બરાબર વાત ઠીક આવી ગયા ભાઈ. સળીને કાને પડી હું છે એ વાત છે, ત્રણલોકના નાથની વાત છે બાપા. પરમેશ્વર આખરી તો ભલે શું થાય, લોકો એ બહારમાં હરખ ને હોંશું કરીને પડ્યા છે, એને અંદરમાં હરખમાં લાવો આનંદમાં. પ્રભુ તો આનંદ છો ને ત્યાં જાને તેની હોંશું કરીને આનંદની આ પરને હોંશું કરવામાં પ્રભુ તને નિમિત્તની મમતા થાય છે અને નિમિત્તના તરફના વિચારનું તારા પણ માનીને તું કરે છો પ્રભુ. એ દુઃખી એ રખડવાના રસ્તા છે. મારે ગાથા જરૂર ગજબ કરી છે ગાથા. શું કીધું? દ્રવ્ય અને ભાવના નિમિત્ત નિમિત્તિકપણાને જાહેર કરતો થતો. શું કીધું? ઈ પરદ્રવ્ય ઉપર એની મમતા છે, એ પરદ્રવ્ય મમતા કરાવતો નથી. પરદ્રવ્ય ઉપર એનું રથ જાય છે એટલે પર મારા છે માને છે, અને પરના લક્ષ્ય જે પોતામાં વિકાર થાય છે એ પોતાને લક્ષ્ય તો વિકાર થાય નહીં, તેથી પરને લક્ષ્ય જે વિકાર દયાદાન કામ ક્રોધના થાય તેનો તે કરતા થઈ અને નિમિત્ત નિમિત્ત સંબંધે રખડે છે. એ નિમિત્ત નિમિત્તનો જાહેર કરતો આત્મા કરતા પણ આને જણાવે છે. શું કીધું? ઈ એટલે એ લીટીમાં તો બહુ છે. પરદ્રવ્યના લક્ષ્યની મમતાથી અને પરદ્રવ્યના લક્ષ્ય થતા વિકારથી એ નિમિત્ત નિમિત્ત સંબંધમાં દુઃખી જે છે એમ બતાવે છે કે આત્મા સ્વયં પોતે વિકારનો કરતા નથી, એ તો નિમિત્તને આશરે લક્ષે જાય તો વિકાર કરે છે. અટણીજી ઝીણી વાત છે. શું કહ્યું? એ કે દ્રેવને ભારના નિમિત્ત નિમિત્તપણાને જાહેર કરતો થતો આત્માના અકર્તાપણાને જણાવે છે. એ શું કહ્યું ભાઈ? આ તો વિતરાગની વાણી છે, કથા નથી કઈ, આ વાર્તા નથી, આ તો પ્રભુના ત્રણલોકનો નાથ જિનેશ્વર દેવ કેવળ જ્ઞાની પરમાત્મા એના મુખે દીવધની નીકળી છે. એ દીવધની આ રાજા કુનકુંદાચાર મહાવેદેમાંથી એ વાત છે. પ્રભુ આ કે છે કે પરના નિમિત્તના લક્ષ્ય મમતા કરતા તને વિકાર જે થાય એ નિમિત્ત નિમિત્ત સંબંધને જાહેર કરતા આત્મા નિમિત્ત નિમિત્ત સંબંધ વિનાનો એ આત્મા તો વિકારનો કરતા છોડતો નથી. સમજાય છે ગાય? અધિક છે ન્યાય, ન્યાય ન્યાય ધાતુ ની, ન્યાયમાં ની ધાતુ છે. જે વસ્તુનું સ્વરૂપ છે ત્યાં ની એટલે જ્ઞાનને લઈ જવું, જેવી રીતે વસ્તુની સ્થિતિ છે ત્યાં જ્ઞાનને લઈ જવું એના અન્યાય. આ લૌકિકના અન્યાય નહીં હો તમારા વૈકેલા જ્ઞાન અન્યાય.
એ બધો અન્યાય છે. ન્યાય આ તો ભગવાન ના ઘર ના ન્યાય. દ્રવ્ય એટલે પર વસ્તુ, તેની મમતા ઓલા મળી દીધી તમે. એને સારા જાણવા, સંસ્કાર રહેવા, તેના પ્રતિ મમત રહેવું પરદ્રવ્ય. ચાહે તો દેવગુરુને શાસ્ત્ર હોય પણ એ પરદ્રવ છે. એ પરદ્રવ્યને ભલા જાણવા, પોતાને ભલા જાણવું છોડી દેવું, અને પરના સંસ્કાર રહેવા અને પોતાના સંસ્કાર છોડી દેવા. છે ને ભાવાત્મ છે. અને સારા જાણવા, સંસ્કાર એવાને મમત્વ. પરને સારા જાણવા અને પોતાને સારો જાણવો નહીં. પરના સંસ્કાર રહેવા અને પોતાના સંસ્કાર નાખવા નહીં. પરને ભલા જાણવા, પોતાને પરને મમતા કરવી, પોતે સ્વરૂપ અખંડ આનંદ પૂર્ણ છે એનું મમ કરવું, એનો અહંકાર શ્રદ્ધા કરવી નહીં. જેની વાત છે ભગવાન, ધીમે ધીમે સમજો. હજી વાત છે બાપુ, આ કઈ વાર્તા નથી. કર્ણલોકનો નાથ સિમંદર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે. પરમાત્મા સમૌષણમાં બિરાજે છે. અત્યારે હાજરા હાજુર બિરાજે છે. પાંચે ધનુષનો દેહ છે. કરોડ કરોડનું આયુષ્ય છે. એક કરોડમાં 70 લાખ કરોડ ને 56 હજાર કરોડ વર્ષ જાય એટલું પ્રભુનું આયુષ્ય છે. મહાવિધિમાં પ્રભુ મોજુદ બિરાજે છે અત્યારે. ત્યાંથી આવેલી આ વાત છે. શાંતિથી સમજાય છે બાપા. આ કોઈ કથા નથી, પકડેલી વાત. નિમિત્ત નિમિત્તે મેં જાહેર કરતો એટલે પરદ્રવ્યના લક્ષવાળો વિકાર ને પરદ્રવ્યનું મમતા એ બે નિમિત્ત નિમિત્તને જાહેર કરતો. નિમિત્ત નિમિત્ત સંબંધ વિનાનો ભગવાન આત્મા જે તો અકર્તા સ્થિત થાય છે. એ નિમિત્ત નિમિત્તને સંબંધે કરતા થાય છે. સમજાણું કાંઈ? બોલું ખેલું હઠ હતું. દયા પાડવી, વ્રત પાડો, આપવા કરવા, દાતરા કરવી, ભક્તિ કરવી, પૂજા કરવી. અરે બાપા, એ તો બધી રાગની ક્રિયા ભાઈ, તને ખબર નથી. એ ભગવાન જે આત્મા છે એ તો બહાર નીકળે છે ત્યારે રાગ થાય છે. એ રાગની ક્રિયા છે, એ ધર્મ બર્મ નથી. ગજબ વાત કરે ને પ્રભુ. એ રાગનો કરતા આત્મા નથી. એમ કે આત્મા તો પવિત્ર સ્વરૂપ છે. તે પોતાની જાતિ અંતરાશ્રય અવલંબે રાગ કરે હું એનું સ્વરૂપ નથી. તેથી તે નિમિત્તને લક્ષી મમતા કરીને વિકાર કરે. એ નિમિત્ત નિમિત્ત સંબંધને જાહેર કરતા આત્મા વિકારનો અકર્તા જાહેર થાય છે. ધીમે ધીમે સમજવું પ્રભુ. વિતરાગ વિનાના વિરહ ફેર્યા. ભરત ક્ષેત્રમાં પરમાત્મા રહ્યા નહીં, ત્યાં બિરાજી રહ્યા, અહીંયા કેવળ જ્ઞાન રહ્યા નહીં. અને વાત લોકોએ બગાડીને ગડબડ કરી નાખી છે. આવો ત્રણલોકના નાથ એના ઘરની આવી વાત છે પ્રભુ. નિમિત્ત નિમિત્ત સંબંધ એમ જાહેર કરે છે. પરદ્રવ્યના નિમિત્તનું લક્ષ કરતા તેની તને મમતા રહેતા, તેને ભલો જાણતા, તેને સંસ્કાર રહેતા, તારામાં જે વિકાર થાય છે તેને ભલો જાણતા, સંસ્કાર રહેતા, મમતા રહેતા, બેના સંબંધે વિકાર થાય છે. તો આત્માના સંબંધે વિકાર થાય, આત્મા વિકારનો કરતા અકર્તા. નિમિત્ત નિમિત્ત સંબંધમાં જાય તો કરતા થાય, દ્રવ્ય કરતા નથી. પર્યાય ના કરતા થાય છે. આવી વાત છે. માટે એમ નક્કી થયું કે પરદ્રવ્ય તો નિમિત્ત છે,
શું કહ્યું? પરદ્રવ્યથી થયો નથી વિકાર. પરદ્રવ્યમે તો આત્મા અડતો નથી, કેમ કે કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે જ નહીં, એવો ભગવાનનો લેખ છે ત્રીજી ગાથા સમયસારમાં, કે દરેક દ્રવ્ય દરેક વસ્તુ પોતાના ગુણને પર્યાયને ચૂંબે અડે, પણ પરદ્રવ્યને તો અડતું નથી ત્રણકાળમાં. આ બે વાત, એ કર્મને રાગ થાય એ કર્મને અડતો નથી, પણ એ રાગ કરનાર એનું લક્ષ કરે છે, એ લક્ષ કરાવે છે કે એ કરે છે એમ નથી, પણ એ કરનારનું લક્ષ ત્યાં જાય છે, તેથી નિમિત્તની મમતા થાય છે, અને એ લક્ષ જતા એ રાગ ને દ્વેષ થાય છે, તે ભાવ છે. એ નિમિત્ત ને નૈમિત્તની પ્રસિદ્ધિ કરતા આત્મા એકલો અકારક ઠરે છે, એ નિમિત્ત નિમિત્ત સંબંધમાં જાય તો કરતા પર્યાય ના થાય છે. આવી વાત છે. અત્યારે તો બધી બહારનો વ્યવહાર ધમાધમ હાલી છે, વ્યવહાર ખૂબ કરે એ ધર્મ થાય ને. ત્યારે ત્રણ કાળમાં થાય ભાઈ, એ તો આ પ્રભુ કે છે. નિમિત્ત નૈમિતિક જે પર્યાયમાં વિકાર કે નૈમિતિક અને પરવસ્તુથી નિમિત્ત, છતાં નિમિત્તથી થતું નથી, પણ નૈમિત તરફના લક્ષવાળો વિકાર, તેથી તેને નિમિત્ત નિમિત્ત સંબંધ વાળો કયો. એ વિકારનો કરનાર નિમિત્તના લક્ષ્ય કરે છે, તેથી નિમિત્ત નિમિત્ત સંબંધને કારણે જીવ વિકારનો કરતા થાય છે, પણ નિમિત્ત નિમિત્ત સંબંધ રહીત એકલો પ્રભુ આત્મા એ વિકારનો કરતા અકર્તા ફરે છે. સમજાય છે કાંઈ? આવી વાત ધૂળે કરતો નથી, અભિમાન કરે છે, શું કરે ધૂળ. બાપુ આખરી વાતો ભાઈ, એ કહ્યું નતું ત્રીજી ગાથા છે આમાં. એકત્વ નીચે ગયો સમો સમ સુંદર નો, એ ભગવાન આત્મા એકત્વ સ્વરૂપ છે, પરદર દરેક દ્રવ્ય સ્વરૂપ છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને ચૂંબતું અડતું નથી, કેમ બે વાત ત્રીજી ગાથા છે આમાં. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. જમીન ઉપર પગ હાલે પ્રભુ આકરો પડશે નાથ, એ પગ જમીનને અડતો નથી, એ ભગવાનનો પકાર છે, કેમ કે પગના પરમાણુઓ અને જમીનના પરમાણુઓ બે વચ્ચે અત્યંત અભાવ છે, અત્યંત અભાવને લઈને એ જમીનને પગ અડતો નથી અને પગ હાલે છે. ભંડારીજી આવી વાતો છે, આયલા બાયલા મને મળી આવી વાત ને ક્યાંય, માને તો પ્રેમ છે કે પ્રેમ છે ને, પ્રેમ છે ને, હાલ બાપા કરવા જેવો છે ભાઈ, બાકી તો બધી તો થશે. શું ગાથા એવી આવી છે, કે છે કે ભાવ દરેક ભાવના નિમિત્તને જાહેર કરતો આત્મા કરતા પણ જણાવે, માટે નક્કી થયું પદર તો નિમિત્ત છે, નિમિત્ત કરાવતું નથી કાંઈ, પગ નિમિત્ત છે, અને આત્માના રાગારી ભાવો નૈમિત્તિક છે. આત્મામાં રાગ દ્વેષ દયા દાન કામ ક્રોધના ભાવ થવા એ નૈમિત્તિક, નૈમિત્તિક એટલે નિમિત્તના સંબંધે થતા એ નૈમિત્તિક, નિમિત્તથી થયા નહીં, નિમિત્તને લઈને નહીં, પણ નિમિત્તના સંબંધે થયા માટે એને નૈમિત્તિક થયા. નિમિત્તને તો નૈમિત્તિક વિકાર ભાવ અડતો નથી ભાઈ, માર્ગ આકરો બાપુ. નિમિત્તને નૈમિત્તિક વિકાર છે, નિમિત્તને અડતો નથી, એ નિમિત્તે પણ વિકારને અડતું નથી, ફક્ત વિકાર કરનાર જેને અડતું નથી એવા નિમિત્ત ઉપર લખ જાય છે, લખ જાય છે, મમતા કરે છે.
એ નિમિત્ત થાય છે ને એ નૈમિતિક વિકાર છે. એ નિમિત્ત નૈમિતિક ના છે ને, પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્મા ના રાગાદી બહુ નૈમિતિક. જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય પ્રતિક મને દ્રવ્ય પ્રત્યેક એના કરતા પણ આનો નિમિત્ત તરીકેનો ઉપદેશ નિર્થક થાય. ભગવાને એમ કહ્યું કે રાગ થી નિવૃત્ત થઈ જા, તારામાં નથી એમ જે ઉપદેશ કર્યો એ રાગ જો આત્માનો કરતા હોય તો આત્મા તો નિત છે, આત્મા ત્રિકાળ છે, ત્રિકાળ કરતા રહે એ જ માટે એમ છે નહી. હા 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 છે આત્માના રાગારી ભાવ નક્કી છે, પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદી ભાવો નૈમિતિક છે. આ નિમિત્ત નૈમિત્તમાં મોટો છે, મોટો જો નિમિત્ત છે કે નહીં કે, પણ નિમિત્ત છે એ પણ એ ના પડી, પણ નિમિત્ત અહીં વિકાર કરાવે છે એમ નથી. એ વિકાર કરનારો નિમિત્ત ઉપર રખ કરે છે તે કરે છે, નિમિત્ત કરાવતો નથી. એની વાત છે પ્રભુ. આ સમજાણું કાંઈ. હા 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 હા, શરીર સ્ત્રીના શરીરને અડકું નથી, કેમ કે આ દ્રવ્ય છે અસ્થિપણે છે અને એ દ્રવ્યપણેથી અનાસ્થિ છે, અને એનું અસ્થિપણે છે એ આ દ્રવ્યપણાથી અનાસ્થિ છે, એથી આ શરીર બીજા સ્ત્રીને અડે છે એમ ભગવાન ના પાડે છે. એમ બે ગણે સમજા, એટલું સમજવું પડવું બારગડાવા છે. અરે વિતરા ત્રણ લોકનો નાથ જિનેશ્વર દેવ સિવાય આ વાત ક્યાંય નથી, કોઈ ઠેકાણે આ વાત નથી. પરમેશ્વર કે કેવડી એમણે જે ત્રણકાળ ત્રણ લોક જોયા, એવું જોયા એવું જાણ્યું એવું કહ્યું. એ સિવાય કોઈ ઠેકાણે આ વાત છે નહીં. બીજા ભલે આત્માની વાત પણ કરે, સર્વવ્યાપક છે ને, અભિદાનથી ને સર્વવ્યાપક બધા અજ્ઞાની છે. ભગવાન ત્રિલોકનાર સર્વજ્ઞ દેવ એ કહ્યું એ સિવાય જેટલા કે નારા છે બીજા બધા અજ્ઞાની છે. પરમાત્મા ત્રિલોકનાથનું આ ફરમાન છે કે નિમિત્ત ચીજ છે બીજી ચીજ છે, તું એ છો બીજી ચીજ છે. હવે તું છો એ સ્વતંત્ર સ્વયં તો વિકાર નો કરતા છે, ત્યારે કે વિકાર થાય છે કેમ કે એ પર્યાયમાં નિમિત્તનું લક્ષ કરે છે, દ્રવ્યનું લક્ષ કરે તો વિકાર થાય નહીં, પણ પર્યાયમાં અવસ્થામાં વર્તમાન દિશામાં નિમિત્તનું મમતા કરે છે, એથી તેને નિમિત્તની મમતા છે અને એના કારણે એના નિમિત્તથી થતા પોતાના કારણે વિકાર એની મમતા છે. એ નિમિત્ત નિમિત્ત સંબંધ જાહેર કરે છે કે આત્મા સ્વયં અકર્તા છે. અરે અરે આવું સમજવું સંધિભાઈ. હા ન્યાય વચ્ચે વાતમાં ન્યાય જેવા બીજા ન્યાય આવે, તમારો વેપારી હીરા માણિકના ધંધામાં આ ક્યાં ન્યાય આવે? હે હા, એ તો ધૂળ છે માટી છે બરા મારી નાખે. તું એક જણો મુંબઈમાં હારો હીરો પહેરી નીકળ્યો હતો, મુંબઈમાં બન્યું હતું, પણ એક શેરીમાં ગયો તો એક શું કહેવાય ડાકુ લૂંટારો એને જોયો, એને અમદાવાદ ગયો મારી નાખીને લઈ લીધું. હીરો સુખ ને માટે હતો એ મદદ મારવા માટે થયો, મુંબઈમાં બન્યું હતું. આવ્યું તો વાત નાની ગલીમાં ગયો અને આ હીરો ભળી ગયો તે અંદર ગરી આ હીરાની શોભા ઉભા છે, મોટી શોભા નથી ઉભા. હીરો તો આ ચૈતન્ય હીરો અંદર આનંદ નો નાથ. હા હા હા, જેની ચમકું ની ચમક જગતમાં દેખાય નહીં એ અંતરદ્રષ્ટિથી દેખાય એવી એ ચીજ છે. એવો હીરો ચમકતો હીરો એ તો જાતે તો કે વિકાર એકલો તો પોતાના સ્વભાવને આશ્રય તો કરે જ નહીં,
એ અપેક્ષાએ ભગવાન આત્મા તો રાગનો અકર્તા છે, પણ નિમિત્તના લક્ષમાં જાય છે. આ લક્ષ્મણ નથી જતો, ત્રિકાળી આનંદનો નાદ સાગર છું ત્યાં દ્રષ્ટિ નથી જતી, અને તેથી આ દ્રષ્ટિ આમ જાય છે. એ નિમિત્તના મમતે વિકાર કરે, વિકાર નૈમિતિક છે, પરથી નિમિત્ત છે. એ નિમિત્ત નિમિત્ત સંબંધ વ્યવહારને જાહેર કરે છે. એ જાહેર કરતા આત્મા વિકારનો અકર્તા છે એમ જાહેર થાય છે. સમજાણું કાંઈ યાદ રહેવું મુશ્કેલ છે. ઘરે બૈરા બૈરા આવ્યા હોય કે હું સાંભળ્યું તમે કઈ કહેતા હતા, કોણ જાણ આમ છે ને તેમ છે ને તેમ છે. વાત એવી બાપા છો જેની વાત છે ને ભાઈ, પ્રભુ તારા ઘરની વાત છે. પ્રભુએ તારા ઘરની વાત કરી પ્રભુ. પ્રભુ તરીકે તો બોલાવે છે, આચાર્ય બોલાવે છે, પ્રભુ ભગવાન તો એમ કરીને બોલાવે છે. બોતેર ગાથા સમય સર ભગવાન આત્મા સાંભળ્યો જાય નહીં. અને કહે હું ભગવાન બાપુ ભગવાન છો ભાઈ, તે પર્યાયમાં રાગદેશ કરીને પામરતા માની છે, પણ તું તો પ્રભુ છો. ને પ્રભુ જો ન હોય તો પ્રભુ તો આ કેવળ જ્ઞાન હરિહન પરમાત્મા થશે ક્યાંથી? હરિહન પરમાત્મા થયા સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે, લાખો કેવળીઓ બિરાજે છે. મારે દેખશે તમે એ કેવળ જ્ઞાની થયા ક્યાંથી? કેવળ જ્ઞાનમાં અનંત આનંદ આવ્યો આવ્યો ક્યાંથી? બહારથી લટકે છે, અંદર ભયો છે પ્રભુ, ખજાનો થયો છે અંદર ભાઈ. પ્રભુ તારી નજરું નથી ત્યાં, એ નજરમાં નિધાનને લે તો તને નજર નિધાન દેખાશે, અંદર નિધાન પડ્યું છે. આવી વાત કઈ કરવાનું કે આ કરો આ કરો, પણ એ કરવાનું હું કરું એવું માનવું એ જ મિથ્યા છે. એ ભગવાન તો જાણનાર દેખના છે, કરે કોને? સમજાણું આમ થઈ ગયું. પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગારી ભાવ નિમિત્ત છે. જો એમ ન માનવા મારે તો અન દ્રવ્ય પ્રતિક્રમણ એટલે દ્રવ્યને રાગનું લક્ષ છોડવું અને દ્રવ્યનું પ્રત્યાન ભવિષ્યનો રાગ ન કરવો એવા કરતા પણ આનો નિમિત્ત તરીકેનો ઉપદેશ નિર્થક થાય છે. રાગ છોડવાનો ઉપદેશ કે છે, જો રાગ આત્માનો જ હોય અને આત્મા જેનો કરતા હોય તો છોડવાનો એ ઉપદેશ ભગવાનનો છે, એ ખોટો જાય થાય. સમજાય છે? માં બીજી જાત જ બીજી છે. અન્ય બધા રૂપિયા લઈ બેઠા બધા જાય કોઈ કોક તો એવી વાત કરે તમારી ખરે છે ભાઈ, હોય કહું કે છ ભાઈઓ છે એક એક ના 1 કરોડ રૂપિયા છે એમ કે છે. આ 6 જણા છે, એક જણો કેતો હતો આ તો હા બધી કીધું ના ક્યાં જોવા ગયા થાય તમારે ગરબા એમ કેતો હતા કોક કેતો હતો એ બલુભાઈ કહો લો ને એટલે બલુભાઈ નહીં પણ ડાક્ટર છે ને બલુભાઈ નહીં આફ્રિકા જવાના છે એ કદા 6 ભાઈઓ પણ એક એક ના 1 કરોડ છે 6 ભાઈઓ છે કરોડ નો 1 અબજ રૂપિયા હોય આ ધૂળ. ક્યાં ગયા પોર્ટભાઈ? નથી ગયા પોર્ટભાઈ ના હા ગોવા પોર્ટભાઈ હતા એક જાય એના હાવા છે ગોવામાં 2 અબજ 40 કરોડ પાણસણાના છે લીંબડી પાસે પાણસણું છે ને ત્યાંના ગોવામાં છે 2 અબજ 40 કરોડ 2 અબજ 40 કરોડ ધૂળ મરી ગયો 61 વર્ષની ઉંમરે 40 લાખના મંગલા ગોવામાં છે અત્યારે. આપણું દાસમાની છે અમારી દાસમાની નાથ છે ને દાસમાની નાથ છે પાણસ નામ છે એના બની ગઈ બેઠા હતા 5 મિનિટમાં મરી ગયો. હા મને કંઈક થાય ઉડી ગયું. પ્રેમચંદભાઈ બહુ એમ થયું ને ભાઈ, તારાબેન નો આનંદભાઈ નો સમાચાર હતા. આનંદભાઈ આપણા રાજકોટ એની બેન તારાબેન ના વરને 8 દીમાં 2
અહારે કટાયા છે મુંબઈ. આપણે આનંદભાઈ હા રાજકોટ વાળા, એમના બેન એક તારાબેન છે, એના ઘરે આઠ દી માં બે એક કટાવ્યા હમણાં. પછી માથે લોહી ચડી ગયું છે, વાતા બંધ થઈ ગઈ છે. ભાઈ છોકરા કાલે બાપાએ બોલાવ્યા છે કે અહીંયા વાતા બંધ થઈ ગઈ છે, વાતા બોલાતી નથી, લોહી ચડી ગયું માથે. શું કરે ઢૂળિયા જડની પર્યાય એ થવા કાળે થયા વિના રહેશે નહીં. એ જળની પર્યાય આત્મા ફેરવી શકે ત્રણ કાળમાં નહીં. નિરોગી શરીર દેખાય આમ ક્ષણમાં આમ થઈ ફૂ થઈને ઉડી જાય હડપ થઈને. અંદર નિતાનંદ પ્રભુ ભગવાન છે ને, આ ઈ કીધી નાખતા એવો છે. એવું આત્મા જેની દ્રષ્ટિ કરતા જેને આનંદનો નાશ જણાય, એ નિમિત્તની મમતા ન કરે અને નિમિત્તને લક્ષી થતા રાગનો કરતા તે થાય નહીં, એનું નામ ધર્મ કહેવાય છે. હા 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 મમ્મી આમ છે. અને તે નિર્થક થતા એક આત્માને રાગારી ભાવનો નિમિત્ત પણ આવી પડે. શું કીધું? જયારે ભગવાને એમ કહ્યું કે નિમિત્તને લક્ષી મમતા કરતો વિકાર કરે છે, અને એથી તે આત્મા પોતાને લક્ષી વિકાર કરે નહીં એટલે એને લક્ષે કરે છે, એથી એમ સિદ્ધ થયું કે આત્મા ને એકલાને રાગારીપણાનો નિમિત્ત પણ આવી પડતા. જો પરના લક્ષ વિના અને પરના સંબંધ વિના વિકાર એટલો કરે તો આત્માને એટલો વિકાર કરવાનો આવી પડે. આવી પડતા નિત કરતા પણ આનો પ્રશ્ન આવી થાય તો આ તો નિત કરતા રે રાગ, આત્મા તો નિત છે તો નિત રાગ નો કરતા રે, દુઃખી સદાય રે પૂજો ધન તો પામે નહીં મુક્તિ થાય નહીં. હા હા ન્યાય તો ઝીણા છે. નિત્ય કરતા પણ આનો પ્રશ્ન, મોક્ષ નો અભાવ ખરે. શું કીધું? કે આત્મા નિમિત્તના મમતાને લક્ષી વિકાર કરે તે વિકાર કરતા થાય અજ્ઞાન, પણ એકલો આત્મા જો વિકાર નો કરતા થાય તો આત્મા નિત્ય છે. તો આત્મા નિત્ય વિકાર નો કરતા રહે એટલે નિત્ય દુઃખી રહે, કોઈ દી સંકેત પામે નહીં, કોઈ દી ધર્મ પામે. હા હા હા, એ પછી મોક્ષ થયો ને. હા એની વાત છે થોડી ભાઈ. માટે પરદ્રવ આત્માને રાગારી ભાવનું નિમિત્ત હો છે ને, નિમિત્ત હો, સ્વદ્રવ નહીં. વિકારનું કારણ સ્વદ્રવ નહીં, વિકારનું કારણ પરદ્રવ નિમિત્ત. એ પોતે પરનું લક્ષ કરે છે માટે પરદ્રવ, પણ નિમિત્તથી થયું નથી. હા વાંધા મોટા પાછા. નિમિત્તને લક્ષે પોતે કરે છે, નિમિત્ત એને કરાવતું નથી, નિમિત્તથી વિકાર થતો નથી. એમ સિદ્ધ થતા રાગાદિભાવનું નિમિત્ત હો એમ હોતા આત્મા રાગાદિનો કારક છે એમ સી થયું. લ્યો શું કીધું? એ પેલું કીધું કે રાગાદિભાવનું નિમિત્ત પણ આવી પડતા આત્મામાં, એકલો આત્મામાં રાગનો કરતા નિમિત્ત નિમિત્ત સંબંધ વિના હો તો નિત કરતા પણ આનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે તો કોઈ દી સંકેત પામે નિંધન થાય નહીં. માટે પરદ્રવ જ આત્માને રાગાદી ભાવોનું નિમિત્ત હો, નિમિત્ત હો, પોતાને લક્ષી વિકાર થતો નથી માટે પરને લક્ષી થાય તે નિમિત્ત છે, એ વિકાર કરાવતું નથી. હા વેપાર વેપાર બધું બહુ મોટો માટે વિકાર કરાવે એમ નથી, એમ ના પડે છે. ઘરનો ડાફો ઠીક નહીં. એ પરદ્રવ્ય વિકાર કરાવતો નથી,
પોતે કરે ત્યારે એને નિમિત્ત કહેવામાં. એમ હું તો આત્મા રાજાજી નો કર એમ સિદ્ધિ આ રીતે જોઉં કે આત્મા રાજાજી નો અકારણ છે. વસ્તુ સ્વરૂપ તો પ્રભુ ચૈતન્ય જો જ છે. અતિન્દ્રિય આનંદ નો સાગરનાથ પ્રભુ એકલો રાગ નો કરતા નથી, એ અકર્તા છે. કેસે આવું હોવા છતાં જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતકનો નથી જોયું, પ્રતિકનો નથી આવ્યું, જ્યાં સુધી નિમિત્તનો લક્ષ્ય છોડતો નથી, જ્યાંથી હટતો નથી, નિમિત્તથી હટતો નથી, નિમિત્ત એને છોડા પકડી રાખે છે એમ નહીં, પોતે નિમિત્ત ઉપરના જોરમાં ગયો છે એને નિમિત્તને છોડતો નથી. આ છે નિમિત્તભૂત પરને પ્રતિક્રમ તો નથી, જો પ્રયત્ન આવ્યું છોડતો નથી એમ કહેવાય. જેનો અપ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નતો એ શુદ્ધ ને તત્વની અપેક્ષા નિશ્ચિત કરતો. બાકી તો આમ કેમું તો આમ છે કે રાગને છોડતો નથી ને પછખાણ કરતો નથી, ભવિષ્યનો રાગ કરવો નહીં એમ કરતો નથી, ત્યાં સુધી નિમિત્તભૂત ભાવને પ્રતિક્રમતો નથી, ત્યાં સુધી રાગ ભાવને છોડતો નથી અને રાગ ભાવનો પ્રતિકાર ત્યાગ કરતો નથી, જ્યાં સુધી ભાવને પ્રતિકમતો નથી ને પથરતો નથી ત્યાં સુધી કરતા છે, પર્યાયમાં કરતા છે. પરનો ત્યાગ કરતો નથી, વિકારનો ત્યાગ કરતો નથી, પ્રતિક્રમણ કરતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાન ભાવે રાગનો વિકારનો કરતા છે. વસ્તુ સ્વભાવે નહીં. આ વસ્તુ સ્વભાવ શું મળી પર્યાય શું નાખો. જ્યાં સુધી નિમિત્તભૂત દ્રવ્યનું પ્રતિક્રમણ પ્રતિક્રમણ કરતો નથી, ત્યાં સુધી નૈમિત્તિક ભાવ એટલે વિકાર એને પ્રતિક્રમણ નથી પથરો નથી, જ્યાં સુધી તે ભાવને છોડતો નથી પથકતો નથી ત્યાં સુધી અજ્ઞાનથી કરતા છે. પર્યાય દ્રષ્ટિ વાળો દ્રવ્ય દ્રષ્ટિ વિનાનો ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિના અભાવે વર્તમાન પર્યાય દ્રષ્ટિને જો ન માનનારો રાગનો દ્વેષનો અજ્ઞાન ભાવે કરતા છે. આ કેટલું યાદ રાખવું, એક કલાકમાં આવી બધી વાત. ધીતરાજ પરમાત્મા ત્રિલોકનાથ ભગવાન તીર્થંકર 2400 થઈ ગયા, એ તો સિદ્ધ થઈ ગયા, એ અત્યારે અરિયંદન થઈ ગયા. મહાવીર પરમાત્માજી તો નમો સિદ્ધાંતમાં ગયા અને શ્રીમંદ ભગવાન છે નમો અરિયંદાણમાં છે. સ્વામી તીર્થંકરો તો સિદ્ધમાં ગયા એટલે નમો સિદ્ધાંતમાં છે. આ તીર્થંકર 20 બિરાજે છે એ સિદ્ધમાં નથી, એ નમો અરિયંદાણમાં છે. અરિહંત હોય ત્યાં સુધી વાણી હોય, સિદ્ધને વાણી હોય નહીં. હા 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 એની આ વાણી છે વિશેષ કે છે.